ભગવાન જગન્નાથની રથયાત્રા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભગવાનના મોસાળ સરસપુરમાં પણ પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મામેરું કરનાર પરિવારના ઘરે આજે ભગવાનના મામેરાના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડી હતી. અમદાવાદીઓનો પ્રિય ઉત્સવ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા, અને આ દિવસની રાહ આખું અમદાવાદ આતુરતાથી જોતું હોય છે. અને સૌથી વધુ રાહ જોવાતી હોય છે ભગવાનના મોસાળ એટલે કે સરસપુરમાં. ત્યારે આજે મામેરું કરનાર ધીરુભાઈ બારોટના ઘરે પ્રભુના મામેરાના દર્શન કરવા સરસપુર વાસીઓ તેમજ દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. સમગ્ર સરસપુરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. સ્થાનિકો ભગવાનના મામેરાના દર્શન માટે દૂર દૂરથી પહોંચી રહ્યા છે. ત્યારે મામેરું કરનાર પરિવારના ઘેર પણ સગા સંબંધીઓનો મેળાવડો જામ્યો છે. ત્યારે વિવિધ કાર્યક્રમો સાથે રથયાત્રા અને મામેરાના પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે. રથયાત્રાને માત્ર થોડાક દિવસ બાકી છે ત્યારે ભગવાનના મોસાળ એટલે કે સરસપુરમાં પણ ભક્તજનોનો એક અનેરો આનંદ જોવા મળે છે. આપ જોઈ શકો છો કે જે રીતના ભગવાનનું મામેરું લોકોને દર્શન માટે અહીંયા મૂકવામાં આવ્યું છે, અને ભક્તો તેમજ સરસપુરના સ્થાનિકો અહીં આવીને ભગવાનના મામેરાના દર્શન કરી રહ્યા છે. સાથે સાથે ભગવાનના આ વખતે જે વાઘા છે એ છે લીંબુ પીળા રંગના બનાવવામાં આવે છે. સાથે ભગવાનના શણગારની દરેકે દરેક સામગ્રી અહીંયા મૂકવામાં આવી છે. ભગવાનની દરેક શણગાર કરવાના બહેન સુભદ્રા, બલરામ અને જગન્નાથજી ભગવાનની જે શણગાર છે તેની સામગ્રી, તેમના વાઘા, તે લોકોના દર્શનાર્થે અહીં મૂકવામાં આવે છે. એટલું જ નહીં, સરસપુર વાસીઓમાં આ વખતે એક અનેરો ઉત્સાહ એટલા માટે છે કારણ કે સરસપુરના કોઈ સ્થાનિકને આ વર્ષે મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે આવો આપણે તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. ધીરુભાઈ, આપ કેવું અનુભવી રહ્યા છો? આ વખતે આપને મામેરાનો મોકો મળ્યો છે, સરસપુરના કોઈ સ્થાનિકને આ વખતે મોકો મળ્યો છે, આપ કેવું અનુભવી રહ્યા છો? મારે આ વખતે મામેરાનો મોકો ભગવાને મને આપ્યો. મારી બહેનો જે વર્ષોથી બહાર રહેતા હતા, મારી બહેનો, મારા ભાઈઓ, મારા સગા સંબંધીઓ બધા મને મળ્યા ભગવાનના બહાને. મારા ભાઈઓ અને મારી બહેનો બધાનો જે મને સહયોગ થયો, મને મળે એનો મને ખૂબ આનંદ છે. અને હવે રથયાત્રાને ગણતરીના આંગળીના વેઢે ગણા એટલા દિવસો બાકી છે, ત્યારે આપ શું કહેવા માંગશો? ઘરમાં એક પ્રસંગ હોય એવી એક લાગણીની અનુભૂતિ છે, આ કેવો અનુભવ છે આપનો? મારા પ્રમુખ સ્વામી બાપાનો એક જ મંત્ર છે, ભગવાન સૌનું ભલું કરે. મારું જેવું ભલું કર્યું, મારું જેવી રીતે ભલું કર્યું એવું મારા સરસપુર ગામનું, મારા જ્ઞાતિનું, મારા સમાજનું, મારા મિત્રોનું, બધાનું ભગવાન ભલું કરે. શું વિશેષ તૈયારીઓ છે? હવે પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે, ઘરમાં જાણે કે લગ્ન પ્રસંગો એટલો ઉત્સાહ છે, હવે તૈયારીઓ, હવે પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે, કેવી રીતના પ્રસંગોની શરૂઆત થઈ, આગામી પ્રોગ્રામો કેવી રીતના છે? કાલે સરસપુર રણછોડરાયની અંદર જે મામેરું પાથર્યું ત્યાં બી પુષ્કળ પબ્લિક હતી, 20,000-25,000 પબ્લિક. આજે મેં મારા મિત્રો, મારી બહેનો, મારા સગાવાલા માટે મેં મામેરાનો એક પ્રસંગ રાખ્યો છે, તો પુષ્કળ લોકો આજે બી આવી રહ્યા છે ને મામેરાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. જેવી રીતના ધીરુભાઈએ કહ્યું કે વર્ષોથી જે સંબંધ જાળવી રાખ્યા છે તેવા તેમના બેનશ્રીઓ પણ અહીંયા આવ્યા છે, તો તેમના બેન સાથે આપણે વાત કરીએ કે તેઓ કેવું અનુભવી રહ્યા છે. હજી આપ જણાવશો, આપ ધીરુભાઈને ત્યાં મામેરાના દર્શન કરવા આવ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો? લાગણીનો કઈ સવાલ જ નથી, ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અને ભગવાનનો ખૂબ જ આભાર માનીએ છીએ કે અમને આ પ્રસંગે અહીંયા આવવાનું મળ્યું. અને ભાઈનો પ્રેમ પણ એટલો છે કે અમને એમને એમ થયું કે અમે અહીં આવીએ અને આ પ્રસંગનો લાભ લઈએ. અને ખરેખર અમે ખૂબ જ પોતાની જાતને કિસ્મતવાળા માનીએ છીએ કે અમને આ પ્રસંગે અહીં આવીને આ બધું દર્શન કરવાના મળ્યા છે. એનો અમે ભગવાનનો પણ આભાર માનીએ છીએ. અને જે રીતના આપણા સમાજના રિવાજ છે કે જિંદગીભર જે ભાઈઓ છે બહેનોને આપતા રહે છે, અને આજે ભાઈના ઘરે જ મામેરાનો પ્રસંગ છે, એ કેવી અનુભૂતિ છે આપના તરફથી? કલ્પના બહારની અનુભૂતિ છે, કારણ કે હું તો પોતે અહીં રહેતી નથી, હું યુએસએ રહું છું. અને જયારે મને કલ્પના બી નહોતી કે આ ભાઈના ઘેર આ પ્રસંગ આવશે અને મારી હાજરી હશે, તો એ તો પ્રભુની કૃપા થઈ ગઈ, મારી પર તો અત્યંત કૃપા થઈ ગઈ. ને એ લાગણીનો તો કઈ આમ શબ્દમાં તો કઈ વર્ણન કરી શકતી હતી. અને એમ અતિશય આ ભાઈનો પ્રેમ છે. અમે તો અમારા જાતને એટલા બધા નસીબદાર ગણીએ છીએ કે અમને આવા ભાઈ મળ્યા અને આવું મોસાળાનો લાભ અમને એમણે આપ્યો, કે ભગવાને એમને આપે તો એમના થ્રુ અમને આ દર્શનનો લાભ મળ્યો છે, એ અમારા જાતને બહુ ધન્યતા અનુભવીએ છીએ અમે. આપે જોયું કે જે રીતના ધીરુભાઈના પરિવારજનો અને તેમના સગા સંબંધીઓ ધીરુભાઈને મામેરું મળવાથી ખૂબ જ ઉત્સાહી છે. માત્ર ગુજરાત કે અમદાવાદથી નહીં પણ વિદેશથી પણ લોકો ધીરુભાઈના ઘરે પધારી રહ્યા છે અને મામેરાનો લાભ મેળવી રહ્યા છે. કેમેરામેન જીગર મકવાણા સાથે ચૈતાલી શ્રીમાળી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.